નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ટેટ ટાટ એચ ટાટની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા બાળ સામયિકો અને તેના પ્રકાશકો વિશેના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આ વિડીયો. સૌથી પહેલાં જીવન શિક્ષણ સામયિક, પ્રકાશક GCERT. બીજું બાલ સૃષ્ટિ સામયિક, પ્રકાશક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. ત્રીજું જ્ઞાન શક્તિ સામયિક, પ્રકાશક સર્વ શિક્ષા અભિયાન. ચોથું ધીંગામસ્તી સામયિક, પ્રકાશક વિકાસ વર્તુળ ટ્રસ્ટ. પાંચમું પ્રાઇમરી શિક્ષક સામયિક, પ્રકાશક NCERT નવી દિલ્હી. છઠ્ઠું ગણિત દર્શન સામયિક, પ્રકાશક સુભાનપુરા વડોદરા. સાતમું પ્રત્યાયન સામયિક, પ્રકાશક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. આઠમું બાળ વિશ્વ સામયિક, પ્રકાશક ચિલ્ડ્રન યુનિવર્સિટી. નવમું ભારતીય આધુનિક શિક્ષા સામયિક, પ્રકાશક NCERT નવી દિલ્હી. દસમું વિજ્ઞાન દર્શન સામયિક, પ્રકાશક બાલ ગોવિંદ પ્રકાશન. અગિયારમું માધ્યમિક શિક્ષણ પરીક્ષણ સામયિક, પ્રકાશક માધ્યમિક શિક્ષણ બોર્ડ. બારમું બાલમૂર્તિ સામયિક, પ્રકાશક નૂતન બાલ શિક્ષણ સંઘ. તેરમું બાલવીર સામયિક, પ્રકાશક ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ. ચૌદમું શબ્દસૃષ્ટિ સામયિક, પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી. પંદરમું સંસ્કાર દીપિકા સામયિક, પ્રકાશક વિદ્યા ભારતી. સોળમું શ્રી સારસ્વત સામયિક, પ્રકાશક ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ. સત્તરમું શિક્ષક જ્યોત સામયિક, પ્રકાશક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. અઢારમું કુમાર સામયિક, પ્રકાશક કુમાર ટ્રસ્ટ. ઓગણીસમું વિશ્વ વિહાર સામયિક, પ્રકાશક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ વિડીયોને શેર કરજો. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. થેન્ક યુ.